क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर, नाम याद रखना। નમસ્કાર, આજની કવર સ્ટોરી સાથે હું છું. વાત કરીશું ખ્યાતિ હોસ્પિટલે આચરેલા મોતના ખેલની. હોસ્પિટલ દ્વારા સરકારી તિજોરીને મોટી રકમનો ચૂનો ચોપાડવામાં આવ્યો છે અને તે પણ લોકોનો ભોગ લઈને. આ એક રીતસરનું કૌભાંડ છે જેની સરકારી તંત્રને કોઈ જ જાણકારી નહોતી, પણ બે લોકોના મોત થતાં ખ્યાતિ હોસ્પિટલના આખા કૌભાંડના બંધ પત્તા ખુલી ગયા. સૌથી પહેલાં ન્યૂઝ કેપિટલને ઘટનાનો અહેવાલ પ્રસારિત કરીને નોનસ્ટોપ કવરેજ કર્યું અને ધારદાર સવાલો ઉઠાવ્યા. ત્યારબાદ તંત્ર દોડતું થયું. આખરે કેવી રીતે આ મેડિકલ માફિયા દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું છે, કોણ કોણ તેનો શિકાર બન્યું, આ સમગ્ર હકીકત પરથી આજે અમે પડદો ઉંચકવા જઈ રહ્યા છીએ. ષડયંત્ર એટલે પૂરેપૂરું ષડયંત્ર ચાલી રહ્યું છે. આ સરકારના જે મહાકાર્ડના પૈસા આવે છે એની લૂંટ છે. કોઈને કોઈ તકલીફ હતી નહીં, તકલીફ હતી નહીં, કારણ ડોક્ટરે બધા એડમિટ કરી દીધા, બધાને ઓપરેશન કરી કે તમારે તકલીફ છે એમ કરી. મોત થયા છે, જવાબદાર કોણ હોય? ભગવાન. કવર સ્ટોરીમાં સૌથી પહેલા વાત કરીએ ખ્યાતિ હોસ્પિટલના કારસ્તાનની. આ એક એવી હોસ્પિટલ છે જેણે પૈસાની ભૂખ સંતોષવા માટે બે લોકોનો ભોગ લઈ લીધો. આખરે કેવી રીતે લોકો મોતને ભેટ્યા, કેવી રીતે હોસ્પિટલે આખું કૌભાંડ આચર્યું, વિગતવાર સમજીએ. મારી બસ આવશે કાલે મારી હોસ્પિટલ, ખ્યાતિ હોસ્પિટલની, અને એમાં તમે બેસી જજો. એમાંથી 19 જણા અમારા ગામના લેડીઝ અને જેન્ટ્સ સાથે 19 જણા અહીં આવ્યા હતા. અડધો કલાક બહાર બેસાડી રાખ્યો, પછી મેં ગરમ થઈને વાત કરી એટલે મને કમ્પાઉન્ડરો અંદર લઈ ગયા અને એમ કહ્યું કે તમારો ભાઈ એક્સપાયર થઈ ગયો છે. મોડી પ્રજાને ભોળવી અને એ લાઈન દાખલ કરી દીધા. કોઈને કોઈ તકલીફ હતી નહીં, તકલીફ હતી નહીં, કારણ ડોક્ટરે બધા એડમિટ કરી દીધા, બધાને ઓપરેશન કરી કે તમારે તકલીફ છે એમ કરી. ફોડફોડ એટલે એમનું આજે પોતાનો ભાઈ મરી ગયો હોય તો બેનનું મગજ ઠેકાણે ના રહે તો ક્યાં કાંડો ઉડું કરી નાખ્યું હશે. આ હોસ્પિટલ સારવાર નહીં પણ મોત આપે છે. આ હોસ્પિટલ નહીં પણ કૌભાંડનું કારખાનું છે. આ હોસ્પિટલ નહીં પણ સાજા લોકોને દર્દી બનાવી દેવાનું મુકામ છે. આ હોસ્પિટલ નહીં પણ નિર્દોષ લોકોના આરોગ્યની દુશ્મન છે. આ છે અમદાવાદના પકવાન 4 રસ્તા નજીક આવેલી ખ્યાતિ હોસ્પિટલ. આ હોસ્પિટલે PMJY યોજના અંતર્ગત રૂપિયા કમાવાની લાયમાં બે દર્દીઓનો ભોગ લઈ લીધો. સૌથી પહેલા આખી ઘટના શું છે તે સમજીએ, પછી હોસ્પિટલે કેવી રીતે કૌભાંડ આચર્યું અને કેવી રીતે યમરાજ બનીને દર્દીઓને મોતને ઘાટ ઉતાર્યા તે પણ અમે તમને સમજાવીશું. ઘટનાની વાત કરીએ તો કડી નજીક આવેલા બોરીસણા ગામમાં મફત હેલ્થ ચેકઅપ કેમ્પ યોજ્યો. આ કેમ્પ તો એક બહાનું હતું, પણ અસલી કારણ તો દર્દીઓને પોતાની જાળમાં ફસાવવાનું હતું. ગામમાં 80-90 લોકોના આરોગ્યની તપાસ કરીને તેમાંથી 19 લોકોને હૃદયમાં ખામી હોવાનું જણાવ્યું. ત્યારબાદ તેમના પરિવારજનોને જાણ કર્યા વિના જ તમારે મફત સારવાર માટે અમદાવાદ ખાતે હોસ્પિટલમાં આવવાનું છે તેવું જણાવવામાં આવ્યું. સરકારી યોજના હેઠળ મફત સારવાર મળવાની હોવાથી તમામ લોકો બીજા દિવસે ખ્યાતિ હોસ્પિટલ પહોંચી ગયા, જેમાં હોસ્પિટલના ડોક્ટર પ્રશાંત વજીરાણીએ તમામ 19 લોકોની એન્જિયોગ્રાફી કરી નાખી. તેમાંથી 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી પણ કરી નાખી. ડોક્ટરની બેદરકારીના કારણે જ 2 લોકોના મોત પણ થઈ ગયા. ખ્યાતિ હોસ્પિટલમાં 59 વર્ષીય નાગર સેનમાં અને 45 વર્ષીય મહેશ બારોટ નામના ગ્રામજનોનું મોત થયું છે, જ્યારે 5 દર્દીઓને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે, જેને લઈને લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ગામના સરપંચે
હોસ્પિટલ પર ગંભીર આરોપોનો મારો ચલાવ્યો. સાંભળો તેમણે શું કહ્યું. સરકારની જે પીએમવાય યોજનાનો અમને લાભ લેવા માટે એક આ ષડયંત્ર છે, એના ફાયદા માટે અમને પબ્લિક જોડે ચેડા કર્યા છે, અમને એમના શારીરિક ચેડા કર્યા છે. અમને કોઈ તકલીફ ના હોવા છતાં એમને એન્જિયોગ્રાફી કરી છે, કોઈને પણ બીમારી પણ નથી તો પણ અમને એ કર્યું છે. એટલે આ જેટલા ફ્રી કેમ્પ આ કરવામાં આવ્યા છે ખ્યાતિના જે ગામડાઓમાં, જે અમારી સાઈડ, એ બંધ કરવા જોઈએ. આવા ફ્રી કેમ્પના નામે આર્યા સરકારના ખોટા પૈસા વેડફર જ આર્યા. ઘટનાની જાણ થતાં જ સૌથી પહેલા ન્યૂઝ કેપિટલની ટીમે અહેવાલ દર્શાવ્યો. ઘટનાની ગંભીરતા જોઈને સૌથી પહેલા ન્યૂઝ કેપિટલની ટીમ ખ્યાતિ હોસ્પિટલ પહોંચી અને મૃતકોના સગા સાથે વાત કરીને તેમના દુઃખમાં સહભાગી બની. આ પૈસા કાવા માટે ડોક્ટરે કર્યું છે બધું અમારા ભાઈના, અને એના ભાઈના તો બાંધીને ઓપરેશન કરવા માટે બાંધીને જેલનું ઇન્જેક્શન જ આપ્યું છે ડોક્ટરે. તમને કઈ રીતે ખબર પડી કે આવી બધી ઘટના બની છે? અમને તો ડોક્ટરે ફોન કર્યો કે તમારો ભાઈ બહુ દાખલ કર્યો હતો કે સિરિયસ છે, એ ડોક્ટર નો ફોન આવ્યો. સિરિયસ છે કે સિરિયસ છે તો બધા પહેલા કેવું જોવું કરે, એડમિટ કરતી વખતે પછી તમારી સહી જોવો. કોઈની સહી લીધી નહીં, સહી લીધા વગર. જરા જુઓ આ દ્રશ્યોને, હૈયા ફાટ રુદન, આ આક્રંદ ભલ ભલાની આંખો ભીંજાવી દે તેવો છે. આ પરિવારજનો ન્યાય ઝંખી રહ્યા છે. આ પરિવારજનો દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી રહ્યા છે. બીજી તરફ હોસ્પિટલ સામે લોકો પોતાના આક્રોશને રોકી ન શક્યા. ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર્સે સાજા લોકોના જ ઓપરેશન કરીને બે દર્દીઓને મોતને ઘાટ ઉતારી દેતા વહેલી સવારે જ મોટી સંખ્યામાં દર્દીઓના સગા અને ગ્રામજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી. આ ગુસ્સે ભરાયેલા દર્દીઓના સગાએ કેવી રીતે હોસ્પિટલમાં તોડફોડ કરી? તેમનો અત્યારે રોજ જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો હાલમાં હોસ્પિટલનો તમામ જે સામાન છે અત્યારે હાલમાં તમે જોઈ શકો છો ખ્યાતિ હોસ્પિટલમાં અત્યારે જે તેમના પરિવારના લોકો છે તેમના દ્વારા તોડફોડ કરવામાં આવી રહી છે. કોઈ પણ જાતનો અત્યારે ડૉક્ટરો દ્વારા જવાબ નથી આપી દેવામાં આવ્યો. ક્યાંક ને ક્યાંક અત્યારે જે અહીંયાના જે લોકો છે ગામના, વાત કરીએ અત્યારે તોડફોડ કરી રહ્યા છે. હોસ્પિટલમાં અત્યારે કોઈ પણ જાતનો જવાબ નથી આપવામાં આવી રહ્યો. તેમના જે લોકો છે ગામના, જેમને અહીંયા લઈને આવવામાં આવ્યા છે, તેમને અત્યારે અંદર બંધ કરવામાં આવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે એવું કહી શકીએ કે અત્યારે લોકો દ્વારા તોડફોડ કરી દેવામાં આવી છે, કારણ કે જવાબ નથી આપી દેવામાં આવ્યો. વહેલી સવારથી અહીંયાથી આવીને ઊભા છે, કોઈ પણ દ્વારા કોઈ જવાબ નથી આપવામાં આવી રહ્યો. એટલે ક્યાંક ને ક્યાંક આપણે અત્યારે એવું કહી શકીએ કે અત્યારે જે અહીંયા જે ગામના લોકો છે તેમના જે સગાવાલા છે તેમનો અત્યારે રોજ જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો હાલમાં હોસ્પિટલનો તમામ જે સામાન છે એ તો તોડફોડ કરવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા અત્યારે, પોલીસ પણ આવી ચૂકી છે અત્યારે હાલમાં, તેમના દ્વારા અત્યારે રોક કરવામાં આવી રહી છે. તમે હાલમાં જોઈ શકો છો બધાને અત્યારે બહાર કાઢવામાં આવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક અત્યારે જે રોષ છે, જે અત્યારે જે સમગ્ર આખી ઘટના બની હતી, જે 19 લોકોને વાત કરીએ કે આઈસીયુમાં અત્યારે એવી જ એન્જિયોગ્રાફી કરાવીને, કોઈને જાણ કર્યા વગર એન્જિયોગ્રાફી કરાવીને અત્યારે જે સ્વાસ્થ્ય ખ્યાતિ હોસ્પિટલમાં લઈને આવવામાં આવ્યા હતા, અને ત્યારબાદ બે જણાની જે મૃત્યુમાં થયું હતું તેના લીધે અત્યારે તેમના સગાવાલા, તેમના ગામના લોકો ક્યાંક ને ક્યાંક અત્યારે રોષે ભરાયા છે. લોકોનો રોષ સ્વાભાવિક છે. કોઈ પણ કારણ વિના કોઈ પોતાના સ્વજનને મોતને ઘાટ ઉતારી દે તો તેના કારણે કેટલું દુઃખ અને કેટલો આક્રોશ જન્મે તે આ પરિવારજનોથી વધારે કોણ સમજી શકે. ગુસ્સે ભરાયેલા લોકોએ શું કહ્યું તે પણ સાંભળો. પોલીસ એવું સમજાવી રહી છે કે કાયદો હાથમાં ના લો, પણ માણસ પોતાનું માણસ ખોયું હોય તો માણસના મગજનું ઠેકાણું ના રહે તો ક્યાંક આડું ઓડું કરી નાખ્યું હોય. તોડફોડ એટલે એમનું, આજે પોતાનો ભાઈ મરી ગયો હોય તો બેનનું મગજનું ઠેકાણે ના રહે તો ક્યાંક આડું ઓડું કરી નાખ્યું હોય છે. પણ ટૂંકમાં બધું જોતા એવું લાગે છે કે આ આયુષ્યમાન કાર્ડના પૈસા ખાવા માટે થઈને ઊભું કરેલું સ્ટંટ છે. આ સમગ્ર ઘટનાનું ન્યૂઝ કેપિટલની ટીમે સવારે 7 વાગ્યાથી લઈને આખો દિવસ આક્રમક રીતે કવરેજ કર્યા બાદ આખરે પોલીસ પણ એક્શનમાં આવી. પોલીસે હાલ તો અકસ્માતે ગુનો નોંધ્યો છે, પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જો કોઈ બેદરકારી સામે આવશે તો ગુનો દાખલ કરવામાં આવશે. પોલીસ હવે એ તપાસ કરશે કે ખરેખર દર્દીઓને સારવારની જરૂર હતી કે નહીં. આ જે ઘટના બની એની પાછળનું કારણ શું છે એની પણ અમે પોલીસ તપાસ
ઊંડી પોલીસ તપાસ કરીશું અને અત્યારે હાલ એ પોલીસ તપાસની કાર્યવાહી ચાલુ છે. કંટ્રોલ રૂમમાંથી આવેલી વર્દીના આધારે એડી દાખલ કરવામાં આવેલી છે અને જો તપાસમાં એવું જણાશે તો અમે ગુનો પણ દાખલ કરવાના છીએ. અમે સમગ્ર તપાસ કરીશું. હોસ્પિટલમાં એ લોકોને લાવવામાં આવ્યા ત્યારબાદ કેવી સારવાર, કઈ પ્રકારની સારવાર આપવામાં આવી છે, સારવાર બાદ કઈ રીતે એના મૃત્યુ થયા છે, એ બધી જ તપાસ અમે મેડિકલની નિષ્ણાત ટીમોને સાથે રાખીને પણ કરવાના છીએ. બીજી તરફ ઘટનાને લઈને હોસ્પિટલનો ડાયરેક્ટર પણ મીડિયાની સામે આવ્યો અને પોતાનો લૂલો બચાવ કરતા દર્દીઓ પોતાની મરજીથી અહીંયા આવ્યા હોવાનું રટણ કર્યું. આપણે એમને હોસ્પિટલ આપણે અહીંયા આવવા માટે સજેસ્ટ કર્યું હતું, જે એમની સ્વેચ્છાએ એ લોકો અહીંયા આવેલા હતા. અહીંયા આવ્યા પછી કાર્ડિયોલોજી દ્વારા એમનું એસેસમેન્ટ થઈને આગળના રિપોર્ટ કરીને એમની એન્જિયોગ્રાફી અને એમાંના 7 પેશન્ટની જરૂર પડે એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવેલી હતી. આ પ્લાસ્ટી કરેલા 7 પેશન્ટમાંથી અનફોર્ચ્યુનેટલી ક્રિટિકલ કન્ડિશનના કારણે 2 પેશન્ટોના મૃત્યુ થયા, જેના માટે અમે ખૂબ જ આશ્વાસન એમના પરિવાર માટે રાખીએ છીએ અને અમે ખરેખર એના માટે ઘણી સાંત્વના છે. આ માટે પોલીસ અત્યારે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને એ તપાસમાં અમારા તરફથી બને એટલો પૂરેપૂરો બધી જ રીતનો સહયોગ અમે આપવા બંધાયેલા છીએ. ખ્યાતિ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટરે તો બેશરમીની તમામ હદો પાર કરી નાખી. પોતાનું પાપ છુપાવવા માટે મેડિકલ ડાયરેક્ટરે ઘટના માટે ભગવાનને જવાબદાર ઠેરવ્યા. મોત થયા છે, જવાબદાર કોણ હોય? ભગવાન. બુદ્ધિ પૂરેપૂરી સારામાં સારી સારવાર કરીએ તો ત્યારે એન્જિયોપ્લાસ્ટી કરીએ તો ત્યારે 3% મોર્ટેલિટી હોય છે. સારવાર ઉપચાર જે પ્રોટોકોલ હોય એ બધા મુજબ કરીને પણ ક્યારેક ક્યારેક જશ આવતું નથી. ન્યૂઝ કેપિટલની ટીમે ધારદાર સવાલો ઉઠાવતા તંત્ર પણ હરકતમાં આવી ગયું. અધિકારીઓ દોડતા થઈ ગયા. સમગ્ર ઘટનાને લઈને પીએમ જય યોજનાના ડેપ્યુટી ડાયરેક્ટર ઉપેન્દ્ર ગાંધીએ તપાસના આદેશ આપ્યા. તમારી એક તપાસ સમિતિ બનેલી છે અને એ લોકો આ બધા રેકોર્ડ જોશે, જે લોકો મૃત્યુ પામ્યા એ દર્દીઓ એન્જિયોપ્લાસ્ટી થઈને અત્યારે સારવાર હેઠળ છે એ બધાને પણ એ લોકો ચેક કરશે અને એ બધા રેકોર્ડ જોઈને તમામ કેસોને સમીક્ષા કરીને કેટલા કેસ ઇન્ડિકેટેડ હતા, કેટલામાં સારવાર સંતોષકારક અપાઈ છે કે નહીં અને કેટલામાં કોમ્પ્લિકેશન અયોગ્ય રીતે કે અયોગ્ય કારણોસર થયા છે એ અમારો રિપોર્ટ તૈયાર થશે. બીજી તરફ ખ્યાતિ હોસ્પિટલને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ પણ થયો. આ હોસ્પિટલ કોઈ ડોક્ટર જૂથની નહીં પણ અમદાવાદના ખ્યાતનામ ખ્યાતિ ઇન્ફ્રા ગ્રુપની છે. આ ગ્રુપે પ્લોટિંગ સ્કીમમાં હજારો રોકાણકારોને પણ રોડાવ્યા હતા. એવું પણ જાણવા મળ્યું છે કે હોસ્પિટલના માલિક રાજકીય વગ ધરાવે છે અને તેના જોરે જ હોસ્પિટલની બહાર ગણતરીની મિનિટોમાં બાઉન્સર સુતારી દીધા હતા. હવે સવાલ એ થાય કે સમગ્ર ઘટનામાં સચોટ તપાસ કરીને દોષિતો સામે કાર્યવાહી થશે કે પછી હર હંમેશની જેમ તંત્ર સમગ્ર ઘટનાને રફે દફે કરી દેશે. મિહિર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. કવર સ્ટોરીમાં સમય થયો છે એક બ્રેકનો. આ કૌભાંડ જે આખું હતું એ કેવી રીતે આચરવામાં આવ્યું એ તો હવે જાણી લીધું, પણ હવે આપણે વાત કરીએ આ મુદ્દે ગરમાયેલી રાજનીતિની. આખા કૌભાંડને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, પણ કેવી રીતે એ જોઈએ. ખ્યાતિ હોસ્પિટલના મોત કાંડ બાદ ગરમાયું રાજકારણ. વારંવાર આવી ઘટનાઓ બાદ પણ રાજનીતિમાં વ્યસ્ત નેતાઓ. અંધાપા કાંડ હોય કે પછી કિડની કાંડ, ગુજરાતમાં આવી કેટલી હોસ્પિટલ્સ હશે જે ખુલ્લેઆમ લોકોના શરીર સાથે રમત રમી રહી છે? શું હોસ્પિટલ્સમાં રાજ્યનું આરોગ્ય તંત્ર કોઈ ચકાસણી કરે છે ખરા? શું પીએમ જય હેઠળ વધારે ઓપરેશન થતા હોય તેવી હોસ્પિટલ્સમાં તપાસ થાય છે? લોકોના શરીર સાથે ચેડા કરતી આવી હોસ્પિટલ્સને કેમ છૂટો દોર અપાયો છે? સરકારી તિજોરીને નુકસાન પહોંચાડનારા મેડિકલ માફિયાઓ સામે ક્યારે કડક કાર્યવાહી થશે? કેમ દર વખતે ઘટના બાદ જ સરકારી તંત્ર હરકતમાં આવે છે? આ સવાલો એટલા માટે થઈ રહ્યા છે કારણ કે આજે શિક્ષણ હોય કે પછી હોસ્પિટલ, સેવા નહીં પણ બિઝનેસ બની ગયા છે. ખુલ્લેઆમ લૂંટ થઈ રહી છે,
તેમ છતાં તંત્રને કોઈ જ પડી ના હોય તેવું ચિત્ર સ્પષ્ટપણે ઉપસી આવ્યું છે. તેમને લોકોના આ આંસુની કોઈ જ કિંમત નથી અને જ્યારે ઘટના ઘટે ત્યારે રાજકીય રોટલા શેકવા માટે નેતાઓ તૈયાર જ હોય છે. એક તો CSR ફંડ, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અને જોડે જોડે આયુષ્યમાન કાર્ડના પૈસા, આ બંને પૈસા હડપ કરી લેવા માટે થઈને મેડિકલ માફિયાઓ ગુજરાતની અંદર દર્દીઓના જીવના જોખમ સામે જ્યારે રમી રહ્યા હોય ત્યારે સરકારે આના માટે કડક કાયદો લાવવાની જરૂર છે, મજબૂત પગલાં લેવાની જરૂર છે. અને અંધાપા કાંડથી પણ આપણે કંઈ નવું શીખ્યા નથી, તો હવે જ્યારે દર્દીઓના મોત થઈ રહ્યા છે તો આ મોત થયેલા દર્દીઓ જે છે, જે મૃત્યુ પામેલા છે, તેમને 1-1 કરોડની સરકારે સહાય આપવી જોઈએ. કોઈ પણ દોષિતોને છોડવામાં નહીં આવે અને કોંગ્રેસ જે છે આયુષ્યમાન ભારત ઉપર રાજનીતિ કરવાનું બંધ કરે. આમાં લાભાર્થીઓ જે લાભ લીધો છે એ પણ જોવાનું રહે છે અને એની સાથે રાજનીતિ અને પક્ષાપક્ષીથી ઉપર જઈને સરકાર તરફથી, સંગઠન તરફથી આ સ્પષ્ટ સંદેશો છે કે જે પણ બેદરકારી સામે આવશે અને જે પણ આ બેદરકારીમાં સંડોવાયેલો હશે એ ગમે એટલો મોટો પ્રેક્ટિશનર હશે કે નાનો કર્મચારી હશે, એડમિન સ્ટાફ હશે કે હોસ્પિટલનો માલિક હશે, એ તમામે તમામ પર કાયદાકીય રીતે ભારતીય ન્યાય સંહિતા પ્રમાણે તમામ પગલાં લેવામાં આવશે. બીજી તરફ ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ રાજ્યના આરોગ્ય મંત્રીએ ઘટનાની નોંધ લીધી અને તપાસના આદેશ આપ્યા. તેમણે એક્સ પોસ્ટ શેર કરતા લખ્યું કે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ છે. પીએમ જય મા યોજના હેઠળના રાજ્યોમાં એન્ટી ફ્રોડ યુનિટ એટલે કે SAFU સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ અપાયા છે. આ તપાસમાં તબીબી બેદરકારી જણાશે તો હોસ્પિટલ અને તબીબો સામે ગુનો નોંધીને ધરપકડ કરીને જરૂરી પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે. બીજી તરફ આરોગ્ય મંત્રીએ આપેલા તપાસના આદેશ બાદ પણ રાજનીતિ ચાલતી રહી. કોંગ્રેસના નેતા અમિત ચાવડા અને કોંગ્રેસના ફાયર બ્રાન્ડ સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે આ મામલે BJP સરકાર પર આકરા પ્રહારો કર્યા. ગુજરાતમાં ક્યાંક અંધાપાર કાંડ પણ થાય છે અને જે રીતે આજે મેડિકલ માફિયાઓ બેફામ થયા છે અને સરકારની મિલીભગતને કારણે, સરકારમાં બેઠેલા લોકોના છુપા આશીર્વાદને કારણે આજે ગુજરાતમાં લોકો મેડિકલ સેવાના નામે લૂંટાઈ તો રહ્યા છે પણ સાથે સાથે સરકારી યોજનાઓ, જે માં કાર્ડની યોજના હોય કે આયુષ્યમાન યોજના હોય, જે સારા હેતુ માટે શરૂ કરવામાં આવી, એમાં કરોડો રૂપિયાના કૌભાંડો પણ થઈ રહ્યા છે. આ હોસ્પિટલો એ મોટા ભાગે ભારતીય જનતા પાર્ટી ચાલુ સરકાર એમના મળતિયાઓની છે અથવા તો એમના મોટા પ્રમાણમાં એમને હપ્તા આપવામાં આવે છે. અને આ તમામ પ્રકારની હેલ્થ વિભાગને અને સરકારને ખબર છે, નજરઅંદાજ કરે છે. હું એમની પાસે અપેક્ષા રાખું કે આ હોસ્પિટલમાં યોગ્ય કાર્યવાહી થાય. એક તરફ રાજનીતિ થઈ રહી છે, બીજી તરફ ગ્રામજનો ન્યાય માંગી રહ્યા છે. ન્યૂઝ કેપિટલની ટીમે ઘટનાની ગંભીરતાને જોતા બોરીસણા ગામની મુલાકાત લીધી અને ગ્રામજનો તેમજ મૃતકના પરિવારજનોની આપવીતિ સાંભળી. આ દરમિયાન ગ્રામજનોએ હોસ્પિટલ સામે ફિટકાર પણ વરસાવ્યો. મારો સાહેબ ન્યાય જોવો, મારો ભાઈ ને મારો ભાઈ પાછો આલો મને, એ સરને એવી સજા થવી જોઈએ, જિંદગીમાં કોઈની ના થઈ એવી સજા થવી જોઈએ. મારો ન્યાય જોઈએ બસ. તારો કશી જ નહીં, કશી જ મારા ભાઈનો કોઈ જ ભૂતકાળમાં કોઈ તકલીફ નહીં. 4 કિલોમીટર રોજ સાયકલ લઈને તો જાય, એ બધો ફરવા જાય છે. નોકરી બી જતો, બધા જતો ને, કોઈ ઠેકાણે એવું નથી ગયો નહીં. એ બધા ફરતો તો હટ્ટો કટ્ટો હાજો સારું ઘેરતી ગયો છે. હવે એને ભાઈ છે, ભાભી છે, 4 બુનો છે, 1 ભત્રીજો છે, 1 ભત્રીજી છે. અને અમારે માટે તો ન્યાય તો જોઈએ ને. અમારે અમારે તો છોકરો ગયો ને ત્યારે તો કયો, બીજા કોઈ ના થાય પણ છોડીએ તો થાય ને, ટાઈમ આવે એટલે. ભાઈ ડોક્ટરને સજા આલવાની, બીજી તો અમે કશું માંગ નથી કરતા પણ ડોક્ટરને સજા આલજો બાપ. ન્યૂઝ કેપિટલની ટીમે ગામમાં તપાસ કરી તો જાણવા મળ્યું કે હોસ્પિટલ દ્વારા બીજા ઘણા લોકોને હૃદયમાં તકલીફ હોવાનું જણાવ્યું હતું અને તે લોકોને પણ હોસ્પિટલમાં તપાસ માટે આવવાનું કહ્યું હતું. જોકે ઘણા ગ્રામજનો કોઈ તકલીફ ન જણાતા હોસ્પિટલમાં ગયા જ નહોતા. તો હું અંદર જોઈ ચેકઅપ કરાવી દઉં કે કાર્યક્રમ કરાયો, મને કે તમારો હૃદય ઉપર તકલીફ છે, એટલે પછી મને કે ડોક્યુમેન્ટ બધા છે તમારી જોડે? કીધું હોવ કે તો કાલ સવારે 11 તારીખે કે કાલ સવારે 9 વાગે ગાડી આવશે આપણી સ્ટાફ બસ, એમાં બધા હાજર થઈ જાઓ, ઓપરેશન તમારે બધું જે ટ્રીટમેન્ટ હશે ફ્રી થઈ જશે. આ રીતે કંઈ બધાને ભરમાવી દીધા. પછી હું તો 11 તારીખે સવારમાં હું ના આવ્યો અને ફોન આવ્યો પછી મારી કંપનીમાંથી કે કાકા તમે કેમ ના આવ્યા? મેં કીધું મારે 2 દિવસ ભાગવાનો ટાઈમ નથી, મારે નથી આવવું.
હું આ રીતે કઈ ના નીકળ્યો. એક તરફ મૃતકના પરિવારજનો પર જાણે આપ ફાટી પડી હોય તેવી સ્થિતિ છે, તો બીજી તરફ સરકારે પણ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે. જો કે સરકારનો આ દાવો કેટલો સાચો પુરવાર થશે તે આગામી સમયમાં જ ખબર પડશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. કવર સ્ટોરીમાં સમય થયો છે એક બ્રેકનો. લોકોની વેદના અને રાજનીતિની વાત કર્યા બાદ હવે વાત કરીએ ખ્યાતિ હોસ્પિટલના છેલ્લા 6 મહિનાના કારસ્તાનોની, સાથે જ એ પણ જાણીએ કે ભૂતકાળમાં કેગના રિપોર્ટમાં શું શું ઘટસ્ફોટ થયા હતા. મલ્ટી સ્પેશિયાલિટી નહીં પણ મલ્ટી સ્કેમ હોસ્પિટલ છે ખ્યાતિ. છેલ્લા 6 મહિનામાં 3.66 કરોડ ની ઉઘાડી લૂંટ ચલાવ્યાનો ઘટસ્ફોટ. વર્ષોથી કૌભાંડ ચાલતું હોવાના ઘટસ્ફોટ બાદ પણ સરકારી તંત્રએ દંડ વસૂલીને જ કામ ચલાવી લીધું હતું. કેગના રિપોર્ટમાં શું હકીકત સામે આવી હતી તે અમે તમને જણાવીશું, પણ તે પહેલા એ જાણી લઈએ કે છેલ્લા 6 મહિનામાં જ ખ્યાતિ હોસ્પિટલ સરકારના કેટલા રૂપિયા ખોટી રીતે ચાઉં કરી ગઈ છે. 1 જૂન 2024 થી લઈને 12 નવેમ્બર 2024 સુધીમાં સરકારના કરોડો રૂપિયા લઈ લેવાયા. કુલ 650 કેસમાંથી રકમ ઓળવી લેવામાં આવી હતી, જેમાંથી 605 તો કાર્ડિયોલોજી કેસના જ 2.77 કરોડ હતા, જ્યારે 45 સર્જરી પેટે સરકારમાંથી 89.87 લાખની આવક ઓળવી લેવાઈ હતી. છેલ્લા 6 જ મહિનામાં 380 એન્જિયોગ્રાફી કરાઈ, 220 એન્જિયોપ્લાસ્ટી અને 36 બાયપાસ સર્જરી કરવામાં આવી. આ રીતે ખ્યાતિ હોસ્પિટલે સરકારી તંત્રને ચૂનો ચોપડવામાં કંઈ જ બાકી નહોતું રાખ્યું. ખ્યાતિ હોસ્પિટલ ભૂતકાળમાં પણ આવા કારનામા આચરી ચૂકી છે. રાજકોટના એક પરિવારને પણ ખ્યાતિ હોસ્પિટલે ગત જૂન મહિનામાં નિરાધાર કરી દીધો હતો. 16 જૂને નરસિંહ પટેલને ખ્યાતિ હોસ્પિટલમાં દાખલ કરાયા. તે વખતે ડોક્ટર જીત બ્રહ્મટે નરસિંહ પટેલની એન્જિયોગ્રાફી કરી અને 18 જૂને ખ્યાતિ હોસ્પિટલે તેમને વૃદ્ધ જાહેર કર્યા. એટલે કે ખ્યાતિ હોસ્પિટલ પહેલેથી જ પંકાયેલી હોસ્પિટલ છે. અહીં આયુષ્યમાન કાર્ડ ધારકોને ટાર્ગેટ કરવામાં આવે છે, જેથી કોઈપણ વ્યક્તિને સરળતાથી પોતાની જાળમાં ફસાવી શકાય. ખ્યાતિની અંદર ફાધરને એડમિટ કર્યા વિધાઉટ ઇન્ફોર્મેશન. એ લોકોએ એન્જિયોગ્રાફી કરી નાખી, એન્જિયોપ્લાસ્ટી કરી નાખી, અમને કોઈ ઇન્ફોર્મેશન નથી. અને 17 ને એ લોકોએ અમને ડિસ્ચાર્જ કર્યા. ઇવન 18 ને અગેન પાછા અમે મોર્નિંગના એડમિટ થયા અને અગેન નેક્સ્ટ ડેના એ લોકોએ પાછું 18 ને એન્જિયોગ્રાફી કરી નાખ્યું. ઝીરો કોમ્યુનિકેશન. અને આખે આખું આ કાર્ડની એટલે એની અંદર એ લોકો પૈસા છાપવાનું કામ કરે છે. મારી પાસે 12,000 રૂપિયા લઈ લીધા, 25,000 રૂપિયા રોકડે લઈ લીધા. કાર્ડની અંદર એ લોકોએ ગમે એટલા રૂપિયા લીધા, મારી પાસે મેસેજ બી નથી. હવે કેગના રિપોર્ટમાં શું ઘટસ્ફોટ થયો હતો તે પણ જાણીએ. વાત છે વર્ષ 2023ની, જ્યારે કેગ દ્વારા PMJAY યોજનાનો ઓડિટ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો, જેમાં યોજનાના અમલીકરણમાં અનેક ગેરરીતિઓ તરફ ઓડિટરે ધ્યાન દોર્યું હતું. ઓડિટ રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં આ યોજનાના અમલીકરણ માટે અનેક ગેરરીતિઓ જોવા મળી. આ યોજનામાં સૂચિબદ્ધ હોસ્પિટલમાંથી ઘણી હોસ્પિટલોએ એક અથવા બીજી રીતે ગેરરીતિ કરી હોવાનું બહાર લાવ્યું હતું. ગેરરીતિ બદલ આ હોસ્પિટલોને દંડ પણ થયો હતો. રિપોર્ટ પ્રમાણે નવેમ્બર 2022 સુધીની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં કુલ 3,507.72 કરોડની સહાય ચૂકવાઈ, જેમાં 14,12,311 કેસનો સમાવેશ થાય છે. ઓડિટર્સે ગુજરાતની જુદી જુદી 50 હોસ્પિટલ્સની મુલાકાત લીધી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે હોસ્પિટલ્સ ક્ષમતા કરતાં વધુ દર્દીઓની સારવાર કરી રહી હતી. 50 હોસ્પિટલ્સમાં કુલ બેડની સંખ્યા 2,552 હતી, જેની સામે અલગ અલગ તારીખોમાં 5,217 દર્દીઓએ સારવાર લીધી હતી. બીજી તરફ ખ્યાતિ હોસ્પિટલના સારવારના નામે ખેલ બાદ એ સમજવું જરૂરી છે કે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ અંતર્ગત કેવી રીતે સારવાર થાય છે, કેવી રીતે રૂપિયા ચૂકવાય છે અને કાર્ડ કોને મળી શકે છે, કાર્ડ કઢાવવાથી લઈને સારવાર કરાવવા સુધી પ્રોસેસ શું હોય છે એ પણ જાણી લો.
જેથી તમે આવી કોઈ હોસ્પિટલના ષડયંત્રમાં ના છેતરાવ. આ કાર્ડ કાઢવા માટે રાશન કાર્ડ, આધાર કાર્ડ અને આવકની મર્યાદાનો પુરાવો આમાં આપવામાં જરૂરી હોય છે. સાથે સાથે તમામ જેનો પણ કાર્ડ કાઢવામાં આવે છે તે ફેમિલીને 5 લાખ સુધીની સારવાર ડેઝિગ્નેટ કરેલી મફતમાં, એટલે કે વિનામૂલ્યે સારવાર આપીએ છીએ. જ્યારે પણ દર્દીને કોઈ પણ તકલીફ હોય ત્યારે એ ક્લસ્ટર હોસ્પિટલમાં સ્કોપ ઓફ સર્વિસમાં એ લોકોએ કઈ સર્વિસ એડોપ્ટ કરી છે આ યોજના અંતર્ગત તે કહેવામાં, તે જણાવવામાં આવે છે અને એના મુજબ જ એમના ચાર્જિસ ત્યાં લખેલા હોય છે અને એનું પેમેન્ટ તે પ્રમાણે એ લોકો જે તે મેડિક્લેમ કંપની છે તેને કરવામાં આવે છે. દર્દી પાસેથી કોઈ પણ એક પણ રૂપિયાનો ચાર્જિસ લેવામાં આવતા નથી. એક આરોગ્ય મિત્ર હોય છે, એ આરોગ્ય મિત્ર જ્યારે પણ દર્દી આવે છે ત્યારે એનો કાર્ડ જે અવેલેબલ હોય, એક્ટિવ હોય, તો એમાં એની નોંધણી કરે છે. એનું એક ફોર્મ હોય છે જે કન્સર્ન ફોર્મ તરીકે ગણાય છે, તે કન્સર્ન ફોર્મમાં એમને સહી કરવાની હોય છે. એ કન્સર્ન ફોર્મ એ લોકો આપણા આયુષ્યમાન પોર્ટલ પર અપલોડ કરે છે, એટલે કે જે મેડિક્લેમ કંપની એમાં એનરોલ થઈ છે તેમને એનું ઇન્ટિમેશન મળે છે અને એ લોકોને અમુક કલાકમાં એનું પેમેન્ટ માટેનું અને તેની સાથે સાથે એના કન્ફર્મેશનનો મેલ આવી જાય છે અને એ રીતે એ લોકો પેમેન્ટની સુવિધા આગળ વધારે છે. અહીં સવાલ એ છે કે આખરે આવી કેટલી હોસ્પિટલ્સ ધમધમતી હશે જે સરકારી યોજનાઓનો ગેરલાભ ઉઠાવીને મોટી રકમનું કૌભાંડ આચરતી હોય. આ મામલે સરકાર દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો આવી ઘણી હોસ્પિટલ્સના કારનામાં બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. આજની કવર સ્ટોરીમાં બસ આટલું જ. નમસ્કાર.